અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વેપારીઓના કાયદેસર બાંધકામની સામે ખંડણી માંગતા વેપારીઓ સાથે મળીને ન્યાયપૂર્ણ તપાસ માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી। બાપુનગર વિસ્તારમાં વેપારીઓ જ્યારે તેમની હદમાં બાંધકામ કરે ત્યારે માથે ભારે ખંડણીખોરો વેપારી પાસે ગેરકાયદેસર રીતે રૂપિયા માંગતા હતા, જે વાતથી તંગ આવીને વેપનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મધુસૂદન પટેલ અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી, જેનો કોઈ જવાબ ન મળતા વેપારીઓએ સાથે મળીને એક અરજી કમિશનરને ન્યાયપૂર્ણ તપાસ કરવા બાબત આપી છે। હું બાપુનગરની અંદર બાંધકામનો વ્યવસાય કરું છું। અમદાવાદમાં 3-4 જગ્યા મારું કામ ચાલે છે। બાપુનગરની અંદર રહેતા ડૉક્ટર મધુસૂદન અને તેમના સાગરીતો આરટીઆઈ ના એક્ટિવિસ્ટ ભરત કોઠીવાલા, રાજેન્દ્ર પુવાર, ભરત શાહ, ઘનશ્યામ આ બધા લોકો બાપુનગરની અંદર લોકો એક દિવાલ પણ ઊભી કરે તો એની અરજી કરીને અને ત્યાં 5-25 હજાર રૂપિયા લઈને તોડ કરવાવાળા માણસો છે। આમના વિરુદ્ધમાં ડૉક્ટરે 25 લાખ રૂપિયાની ખંડણી મારી પાસે માંગી હતી 10-8-2018। એની મેં પોલીસમાં FIR આપી, છતાં આજ દિન સુધી એના ઉપર કાયદેસરના પગલાં નથી લેવાયા। તે બાબતે હું કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો હતો। ડૉક્ટર મધુસૂદન અને તેના સાગરીતો 9-10 જણાએ કોર્ટની અંદર અલગ અલગ કેસો ઊભા કરીને મને પૈસા લેવા માટે બહુ હેરાન કર્યો। મેં નક્કી કર્યું હતું કે હું કાયદાની શરણમાં જઈશ, આ લુખ્ખા લોકોને પૈસા નહીં આપું, નહીં જ આપું, મારું જે થવાનું થાય। અને ખરેખર ન્યાયની, કાયદાની અને સત્યની જીત થઈ। કોર્ટે, સેશન્સ કોર્ટે આ લોકોના બધા કેસ કાઢી। યોગેશ્વરી રામાનંદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ।